અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના મોટા ઉજાળા ગામે 500 કિલો અગાધ્ય માવો ફ્રૂટ એન્ડ ડ્રગ વિભાગે ઝડપી પાડેલ. પીડિતોને ન્યાય મળે તે હેતુથી ધોરાજીના હિન્દુ મુસ્લિમોની બે સંસ્થાઓ દ્વારા આજ રોજ કેન્ડલ માર્ચ રેલી યોજાઈ હતી. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાની સુરગવાડા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષાનો આજે પ્રારંભ. તો દર્શક મિત્રો, આ તાજા મુખ્ય સમાચાર. હવે સમાચાર જોઈએ વિગતવાર. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના મોટા ઉજાળા ગામે 500 કિલો અગાધ્ય માવો ફ્રૂટ એન્ડ ડ્રગ વિભાગે ઝડપી પાડેલ. વડિયા તાલુકાના મોટા ઉજાળા ગામે છગન રાજાભાઈ ગજેરા જાતે પટેલ હોદ્દો સરપંચ પોતે પોતાના ભાડાના મકાનમાં માવામાંથી બનાવેલ મીઠાઈ, શ્રીખંડ, મઠો, પેંડા, મલાઈ, લચકો સહિતની સામગ્રી બનાવતો જે તંત્રે ઝડપી પાડેલ, જેમાં 370 કિલો માવો અખાધ્યય હોવાના કારણે મોટા ઉજળા ગામની 12 જેસીબી દ્વારા ખાડો કરી નાશ કરે. બાકીની 130 કિલો શ્રીખંડ, પેંડા, મલાઈ, લચકો, લાટો એ વસ્તુ છગનના મકાનમાં ફ્રીજની અંદર સીલ પેક કરી રાખી દેવામાં આવેલ. આ અંગે ફ્રૂટ એન્ડ ડ્રગ વિભાગના સેફ્ટી અધિકારી એસપી સોલંકીએ જણાવેલ કે આ નમૂનો અમે ફોરેન્સિક લેબમાં મોકલીશું, બાદમાં ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશું, જેમાં વડીયા મામલતદાર ચુડાસમા અને પીએસઆઈ આર્યુ ધામા અને તેનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરે, જે મીઠાઈ, શ્રીખંડ, મઠો, પેંડા, મલાઈ, લચકો સહિતની સામગ્રીને નાશ કરે. સૂત્રોના જણાવ્યા મુજબ આ છગનભાઈ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાથે સારો એવો સંબંધ ધરાવે છે અને પોતે ઉજળા ગામના ઉપસરપંચ પણ છે. લોકોના જણાવ્યા મુજબ લોકોને હાસ હાડલા કરાવીને લોકોને બે હાથ જોડાવે છે અને કોંગ્રેસી કાર્યકર્તા છે, માટે હુકમનો એકો પોતે જ સમજે છે તેવું લોકો કહી રહ્યા છે. અને લોકોના જણાવ્યા મુજબ જે જગ્યા પર તંત્રે દરોડા પાડ્યા તે જગ્યા પર પ્રથમ દ્રષ્ટિએ કોંગ્રેસની કાર્યાલય હોય તેવો ઘાટ સર્જાયેલો જોવા મળી રહ્યો છે. મોટા મોટા બેનરોથી લોકોના જણાવ્યા મુજબ આ કાર્યાલય ગુજરાતના વિરોધ પક્ષના નેતા અવારનવાર મોં મીઠા કરી ચૂક્યા છે. અહીં પ્રશ્ન એ બને છે કે આ જગ્યા પરથી લોકોના પેટમાં જહેર રેડાઈ રહ્યું હોય તે વિરોધ પક્ષના નેતાને કેમ જાણ નથી, કે પછી આખાડા કાન કરી રહ્યા છે? કોંગ્રેસી કાર્યકર્તાને લીધે તેવો વેધક સવાલ લોકોના મનમાં જાગી ઉઠ્યો છે કે તેમજ છગનભાઈ છેલ્લા ઘણા સમયથી માવાની મીઠાઈ બનાવી બગસરાની એક ડેરીમાં આપે છે, આજુબાજુના ગામડાઓ અને લોકોના લગ્ન પ્રસંગે બીજા કોઈને પણ ઓર્ડર ઉપર મીઠાઈ તેમજ શ્રીખંડ સસ્તા ભાવે આપતો હતો, જે લોકોમાંથી જાણવા મળેલ છે. એબીજી ન્યૂઝ, વડિયા. હા, તમારું નામ શું છે? છગનભાઈ ગજેરા. મોટા ઉજળા. મોટા ઉજળા. હવે તમે આ માવાની વસ્તુ છે, માવો ક્યાંથી લેવો? અમે કઈ બનાવ્યું? અહીંથી જ બનાવો. ગામમાંથી દૂધ લઈને. ગામમાંથી દૂધ લઈને. શું શું અંદર નાખો? અંદર અમે ખાંડ છે, કઈ ખાંડ જ ખાંડ. અને પછી અહીંથી આ તમે માવો બનાવી અને પછી અમારા જે ઘરાક લગ્ન પ્રસંગના ઓર્ડર હોય એમાં રિટેલ પછી પેંડાને લઈ જતા. પેંડા બનાવો અને બગસરા. અને બગસરા ક્યારેક કોઈનો ઓર્ડર હોય તો બગસરા અડખે પડખેના ગામડામાં જે ઓર્ડર હોય એ પ્રમાણે. નહીં, બગસરા કાયમ તમે દેવા જાઓ છો તો કાંઈ બગસરા કઈ જગ્યાએ દો? બગસરા તો અમે
ડેરી વાળાનો ઓર્ડર હોય તો આપી. કઈ ડેરી? આપણે જઈશું ભાઈ સાહેબ, અમૃત રસ ડેરી. અમૃત રસ ડેરી બગસરા. અહીંયા તમારો પરમેનન્ટ માલ જાય છે ને? કાંઈ હા, બીજે ક્યાં કામ? બસ બીજે ક્યાંય નહીં, બીજે તમારે જે રિટેલ કરાવી હોય. ઓકે. પીડિતોને ન્યાય મળે તે હેતુથી ધોરાજીના હિન્દુ મુસ્લિમોની બે સંસ્થાઓ દ્વારા આજ રોજ કેન્ડલ માર્ચ રેલી યોજાયેલ હતી. ભારતભરમાં બાળકીઓ તેમજ મહિલા ઉપર બળાત્કારની ઘટનાઓ બની રહેલ હોય જેનો વિરોધ સમગ્ર દુનિયામાં થઈ રહ્યો છે, ત્યારે પીડિતોને ન્યાય મળે તે હેતુથી ધોરાજીના હિન્દુ મુસ્લિમોની બે સંસ્થા દ્વારા આજ રોજ કેન્ડલ માર્ચ રેલી યોજાઈ હતી. આ કેન્ડલ માર્ચ રેલી દરબારગઢથી નીકળી બજાર ચોક થઈ ત્રણ દરવાજા ખાતે પૂર્ણ થયેલ હતી, જેમાં ધોરાજી હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિતના લોકો જોડાયા હતા. આ કેન્ડલ માર્ચમાં કોમી એકતાના દર્શન થયા હતા. આ કેન્ડલ માર્ચ રેલીને સફળ બનાવવા માટે યા મોલા અલી ગ્રુપ તેમજ રાષ્ટ્રીય દલિત મહાસંઘના અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કેન્ડલ માર્ચ રેલીમાં સૂચક બેનરો પણ હતા. રશ્મિન ગાંધી, એબીજી ન્યૂઝ, ધોરાજી. હિન્દુ મુસ્લિમ અને દલિત સંગઠન, દલિત સમાજના યુવકો, મુસ્લિમ સમાજના યુવકો સંયુક્ત રીતે આપણી તાકાત બતાવી અને આપણી ઉપર જે આવતી આફતોને આપણે પ્રતિકાર કરીએ છીએ અને આપણી ઉપર આવતી દરેક આફતોને આપણે આવી જ રીતે એક થઈ અને સરકાર સામે અવાજ ઉઠાવવાનો છે. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાની સુરગવાડા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષાનો આજે પ્રારંભ. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાની સુરગવાડા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષાનો આજે પ્રારંભ. વડિયા તાલુકાની સુરગવાડા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે તાલુકાના તમામ ગામોની સ્કૂલોના વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થિનીઓ પરીક્ષાનો પ્રારંભ દર વર્ષની જેમ આ વર્ષે પણ વડિયા સુરગવાડા સાર્વજનિક હાઈસ્કૂલને કેન્દ્ર મળતા વડિયા તાલુકાના નાના બાળકોની જવાહર નવોદયની પરીક્ષા લેવામાં આવેલ છે. આ તકે કુલ વિદ્યાર્થીઓ 365 ને 19 બ્લોકમાં ચુસ્ત બંદોબસ્ત સાથે આજે પરીક્ષા લેવાઈ હતી. વડિયા પીએસઆઈ ધામા તેમજ મામલતદાર ચુડાસમા અને પીજીવીસીએલના અધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા. આ પરીક્ષા ફક્ત નાના બાળકોની હોય જેથી કરીને સ્કૂલના પ્રિન્સિપાલે તમામ બાળકોને વિસ્તૃત રીતે સમજાવી પરીક્ષાનો પ્રારંભ કરે. એબીજી ન્યૂઝ, વડિયા. દર વર્ષની જેમ આ વર્ષે પણ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા વડિયા મુકામે અમારી સ્કૂલમાં શ્રી સુરગવાડા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલ દર વર્ષે અમારી સંસ્થા દ્વારા આ પરીક્ષા લેવાય છે અને અમને સેન્ટર એનું મળેલું છે. આ વર્ષે 365 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે અને 19 બ્લોકની વ્યવસ્થા અમે કરેલી છે. માનનીય મામલતદાર સાહેબ શ્રી, પીએસઆઈ શ્રી, જીબીના એન્જિનિયર સાહેબ શ્રી તથા અમારો સ્ટાફ, આજુબાજુની પ્રાઇમરી સ્કૂલનો સ્ટાફ, તમામના સહકારથી અમે આ પરીક્ષા સુચારુ રીતે લઈ રહ્યા છીએ અને નાના બાળકો છે, નાના બાળકોને ડિસ્ટર્બ ન થાય, વાલીઓને પણ સંતોષ થાય એવી અમારી કામગીરી રહેશે. તો દર્શક મિત્રો, હવે સમય થયો છે નાનકડા વિરામનો. વર્લ્ડ કપ કી જીત હો યા T20 કા જોશ, ન્યૂ યર પાર્ટી હો યા બર્થડે બેશ, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग, पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. विराम बाद आपनु स्वागत छे समाचार जोई विगतवार. ઉપલેટા તાલુકા પંચાયતના નૂતન ભવનનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત ઉપલેટા ધોરાજી મત વિસ્તારના ધારાસભ્યશ્રીના હસ્તે કરવામાં આવ્યું.
21 એપ્રિલ 2018 ને શનિવારના દિવસે ઉપલેટા તાલુકા પંચાયતના જૂના ખખડધ જૂના બિલ્ડિંગની જગ્યાએ નવા બિલ્ડિંગના બાંધકામનું ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત ઉપલેટા ધોરાજી મત વિસ્તારના ધારાસભ્ય લલિતભાઈ વસોયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગર અને તેમના પત્ની પૂર્વ પ્રમુખ જયાબેન ડાંગરના સ્વ હસ્તે કરવામાં આવ્યું હતું. આ તાલુકા પંચાયત ભવન 2,39,00,000 ખર્ચે નવ નિર્માણ થવાનું છે. આ નૂતન તાલુકા પંચાયત ભવન બનાવવા માટેના સમયનો પિરિયડ 1 વર્ષનો આપવામાં આવેલ છે. આ નૂતન ભવન 1 વર્ષના સમયમાં નિર્માણ થઈ જશે તેમજ આ ભવનને મંજૂર કરાવવા જે લોકોએ અથાક પ્રયત્ન કરેલ છે તે તમામ અધિકારી પદાધિકારીઓ લાગતા વળગતા બધાનો તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગરે જાહેર આભાર વ્યક્ત કરેલ છે. આ તકે ધારાસભ્ય લલિતભાઈ વસોયા, તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગર, પૂર્વ પ્રમુખ જયાબેન ડાંગર, ઉપપ્રમુખ કિશોરભાઈ ઝાલાવડિયા, કારોબારી ચેરમેન જયદેવસિંહ વાળા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગીતાબેન સોલંકી, રાજકોટ જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સોમાભાઈ મકવાણા, નારણભાઈ સેલાણા, બાબુભાઈ વિજુડા, શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ ડેર, રમણીકભાઈ લાડાણી, કૃષ્ણકાંતભાઈ ચોટ્ટાઈ, ઉપલેટા તાલુકાના સરપંચશ્રીઓ તેમજ અન્ય આગેવાન ઉપસ્થિત રહ્યા હતા. કાનભાઈ સુવા, એબીજી ન્યૂઝ, ઉપલેટા. આજે ઉપલેટા તાલુકા પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યોને સાથે રાખીને અમે કર્યું છે. આ તાલુકા પંચાયતનું નવું ભવન 2,39,00,000 રૂપિયાના ખર્ચે અદ્યતન બનવાનું છે અને એમાં અલગથી 25,00,000 રૂપિયા ફર્નિચર માટેની પણ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ઉપલેટા તાલુકાની જનતાને સારી સેવા મળે એટલા માટે તાલુકા પંચાયતના ગ્રાઉન્ડની અંદર જ આ ભવનનું નિર્માણ થવાનું છે અને 1 વર્ષના ટૂંકા ગાળાની અંદર આ ભવનનું નિર્માણ થઈ જશે અને એમાં એનું લોકાર્પણ વિધિ પણ 1 વર્ષની અંદર કરી દેવામાં આવશે. આજ રોજ તારીખ 21ના રોજ ઉપલેટા તાલુકા પંચાયતના નવા તાલુકા ભવનના ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ધારાસભ્યશ્રીના હસ્તે અને સૌ 7 સદસ્યો, તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના સૌ 7 સદસ્યો અને આ ભવન બનાવવા માટે છેલ્લા 2.5 વર્ષથી સતત સરકારશ્રીને રજૂઆત કરી અને જ્યાં જ્યાં પૂર્તતા કરવાની હતી ત્યાંથી પૂર્તતા કરાવી. જિલ્લા પંચાયત કોંગ્રેસની આવ્યા પછી જિલ્લા પંચાયતથી પણ આનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ છેલ્લે ધારાસભ્યશ્રીના ઉપરના પ્રયત્નથી, ગાંધીનગરના પ્રયત્નથી આ ભવનને મંજૂરી અને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. ત્યારે આજે આ ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રીના હસ્તે અને અમારા સૌ 7 સદસ્યો અને ગ્રામ પંચાયતના સૌ સરપંચો હાજર રહ્યા છે. તાલુકા પંચાયતના સૌ શાખા અધિકારી અને કર્મચારીની હાજરીમાં આજના પવિત્ર દિવસે આ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. ત્યારે 1 વર્ષની અંદર આ ભવન નિર્માણ પામવાનું છે અને અહીંયા જે લોકોની તાલુકા પંચાયત એ લોકોના ગામડાનું એક જે વહીવટીતંત્રનું કેન્દ્ર કહેવાય તો આ કેન્દ્રની અંદર લોકો આનો લાભ લઈ શકે એવું ભવન બનવાનું છે. એટલે ખૂબ ખૂબ બધાને અભિનંદન, ધારાસભ્યશ્રીને પણ અભિનંદન આપું છું, સૌ જિલ્લા પંચાયતના સદસ્યોને, તાલુકા પંચાયતના 7 સદસ્યોને સૌને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું. વડિયાના સદગુરુનગરમાં બ્લોક રોડનું ખાતમુહૂર્ત સરપંચ પતિ તેમજ સાધુ સંતોના અને નાની પાળાના વરદ હસ્તે થયું હતું. ઓમ શાંતિના દીદીએ વડિયાના તમામ રોડ રસ્તાઓ પાકા બને તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરીને લોકોની રજૂઆત માન્ય રહે તેવા હેતુથી ઓમ શાંતિ શાંતિના શબ્દો બોલતા આ બ્લોક રોડનું ખાતમુહૂર્ત કર્યું અને બિલેશ્વર મહાદેવ મંદિરના મહંતના હસ્તે અને નાની નાની બાળા સહિતનાઓએ શ્રીફળ વધેરીને બ્લોક રોડનું ખાતમુહૂર્ત કર્યું તેમજ વડિયા સદગુરુનગરના લોકોમાં ખુશી વ્યાપી અને લોકોએ વડિયા સરપંચ પતિને અને મીડિયાને જણાવ્યું કે તેઓના વિસ્તારમાં ગટરો નથી અને ગટરો સાફ સફાઈ થતી નથી, ગટરોના પ્રશ્નની આગળની માંગણી છે. તેમજ ગંદકી સાફ થાય તેવી અને સદગુરુનગરમાં બીમારી ઓછી થાય તે માટે તેઓએ બે હાથ જોડી વિનંતી કરી છે. એબીજી ન્યૂઝ, વડિયા. દર્શક મિત્રો, આના સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના મોટા ઉજાળા ગામે 500 કિલો અગાધ્ય માવો ફ્રૂટ એન્ડ ડ્રગ વિભાગે ઝડપી પાડેલ.
પીડિતોને ન્યાય મળે તે હેતુથી ધોરાજીના હિન્દુ મુસ્લિમોની બે સંસ્થાઓ દ્વારા આજરોજ કેન્ડલ માર્ચ રેલી યોજાઈ હતી. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાની સુરગવાડા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષાનો આજે પ્રારંભ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જાણો ચૂકશો નહીં એબીજી ન્યૂઝ. નમસ્કાર.